डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्ते विद्यार्थी मित्रों हूँ डॉक्टर स्वाति शाह असिस्टेंट तो, प्रोफेसर ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત કરું છું બીએ માં સંસ્કૃત વિષય સાથે પ્રથમ અને ગૌણ લઈને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ભણી રહ્યા છે તો તેમાં પ્રથમ અને બીજું પેપર જે મુખ્ય અને ગૌણ તરીકે હોય છે તેમાં આજે આપણે બીજા પેપરના સંસ્કૃત નાટ્ય સ્તોત્ર અને મુક્તક કાવ્યો એ પેપરમાંથી સ્વપ્નવાસવ દત્તમ અંક એક બે ત્રણ એ પહેલો એકમ અને એનો પહેલો યુનિટ સ્વપ્નવાસવ દત્તમ કથાસાર ભણીશું સ્વપ્નવાસવ દત્તમ એ ભાસનું બહુ જ ઉત્તમ પ્રકારનું નાટક છે ઉદયન કથા ઉપર રચાયેલા ભાસના જે કુલ બે નાટકો છે તેમાં સ્વપ્નવાસવ દત્તમ એ એક ઉત્તમ કૃતિ તરીકે વખણાયું છે કોઈપણ કૃતિને ભણતા પહેલાં તેના કર્તા વિશે પણ કેટલીક માહિતી આપણે જાણીએ એ જરૂરી હોય છે કારણ કે કરતા એ પોતાની કૃતિમાં ક્યાંક ને ક્યાંક અભિવ્યક્ત થતો હોય છે સંસ્કૃત સાહિત્યમાં અને સંસ્કૃત કર્તાઓની એક ખાસ વિશેષતા રહી છે કે તેઓ પોતાની વાત પોતાના વિષયની વાત પોતાના જીવન સમય કૃતિઓ વિશેની વાત ક્યારેય પોતાની કૃતિઓમાં કરતા નથી અને એ જ વસ્તુ આપણને ભાષની કૃતિઓમાં પણ જોવા મળે છે ભાસની લગભગ જે તેર કૃતિઓ ગણાય છે તેર કૃતિઓ સ્વીકારાઈ છે તેમાં ક્યાંય ભાસ પોતાના જીવન કે સમય વિશે કોઈ પણ પ્રકારની સીધી માહિતી આપતા નથી પરંતુ ભાસ વિશેની માહિતી આપણને અન્ય અન્ય જગ્યાઓથી પ્રાપ્ત થાય છે જેના આધારે આપણે તેમના જીવન વિશે તેમના સમય વિશે અને તેમની કૃતિઓ વિશે જાણીએ છીએ સૌ પ્રથમ કાલિદાસના માલવિકા માલવિકાગની મિત્રના શરૂઆતમાં આપણને ભાસ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે કાલિદાસ લખે છે કે ભાસ સૌમિ પ્રથિત ભાસ સૌમિલક કવિપુત્રાદિના પ્રબંધન અતિક્રમ્ય વર્તમાન કવે ક્રિયામ ક્રિયામા કથમ પરિષદો અર્થાત ભાસ સૌમિલક કવિપુત્ર જેવા અત્યંત પ્ર જેમનો યશ પૂરી દુનિયામાં ફેલાયેલો છે એવા કવિઓને અતિક્રમ્ય સાઈડ ઉપર બાજુમાં રાખી દઈને વર્તમાન કવે હે અત્યારના વર્તમાન કવિ એવા કાલિદાસની કૃતિને આ જ્ઞાની નાટ્ય વિશારદ પરિષદ કેવી રીતે બહુમાન કરશે તો કાલિદાસ જેમનો સમય ઈસવીસન પૂર્વે પહેલી સદીથી ઈસવીસનની પહેલી સદી ગણાયો છે મોડામાં મોડા કાલિદાસને પાંચમી સદીમાં મૂકવામાં આવે છે તો એ કાલિદાસ પોતાના સૌ પ્રથમ નાટક માલવિકાની મિત્રની શરૂઆતમાં ભાસનો આ રીતે ઉલ્લેખ કરે છે એ ઉપરાંત કેટલીક દંતકથાઓ પણ કવિઓના જીવન વિશે આપણને જોવા મળે છે એમાંની એક છે કે ભાસ છે એ ધાવક નામથી પરિચિત હતો હવે ધાવકનો ઉલ્લેખ મમ્મટાચાર્ય પોતાના કાવ્ય પ્રકાશમાં કરે છે એ ઉલ્લેખ એવો છે કે દેહે હર્ષાદી નામ ઈવ ધનમ ધાવક વગેરેને હર્ષ વગેરે રાજાઓએ ધન આપ્યું હતું નાટક કાવ્યના જે પ્રયોજનો ગણાવાયા છે એમાંનું એક પ્રયોજન છે અર્થપ્રાપ્તિ અને અર્થપ્રાપ્તિના ઉદાહરણ તરીકે મમ્મટ પોતાના કાવ્યપ્રકાશમાં ધાવકને હર્ષવર્ધન વગેરે રાજાઓ કવિ કવિતાના સામે ધન આપતા હતા એવું કહેવામાં આવ્યું છે હર્ષવર્ધનનો સમય લગભગ ઈસવીસનની પાંચમી કે છઠ્ઠી સદીમાં ગણવામાં આવે છે તો ભાસ છે એ છઠ્ઠી સદીમાં કે એ પછી થઈ ગયા હોય અથવા એ સમયે થયા હોય એવું માની શકાય એમ નથી તો એ દંતકથા જ છે મતલબ લોકોના મુખે કહેવાયેલી વાત છે એવી રીતે એ સ્વીકારવામાં આવે છે એ જ રીતે એક બીજી જનશ્રુતિ છે કે ભાસ પોતે તૂટેલા ઘડાના ઠીકરામાં પાણી ભરીને લઈ આવતા હતા એટલા માટે એમનું એક નામ ઘટ પર તૂટેલા ઘડાના ઠીકરાનો ઉપયોગ કરનાર તરીકે કરવામાં આવ્યો હતો એવી પણ એક જનશ્રુતિ આપણને પ્રાપ્ત થાય છે એ ઉપરાંત વ્યાસ મહર્ષિ વેદવ્યાસ અને ભાસની વચ્ચે પ્રતિષ્ઠાને લઈને એક જંગ થયો એક સ્પર્ધા થઈ અને એમાં ભાસ જીતી ગયા પણ આપણે સમજી શકીએ છીએ કે મહાભારતના રચયિતા એવા મહર્ષિ વેદવ્યાસ એનો સમય તો બહુ જ પ્રાચીન હોય અને ભાસ છે એ બહુ પછી આવતા હોય એ સ્વાભાવિક છે પણ બંને મહાભારત ઉપર કામ કર્યું છે કારણ કે મહાભારતની રચના વેદવ્યાસે કરી છે અને મહાભારત ઉપર છ નાટકોની રચના ભાસે કરી છે એટલે સ્વાભાવિક રીતે જ લોકોએ ભાસની મહત્તા દર્શાવવા માટે આ એક વસ્તુને જોડી કાઢી હોય અને વ્યાસ અને ભાસની વચ્ચે સ્પર્ધા કરાવી હોય એ સમજી શકાય એવું છે ભાસની જે કૃતિઓ છે મેં આગળ પણ કહ્યું તેમ કે કરતા પોતાની કૃતિઓમાં ક્યાંક નહીં ને ક્યાંક પ્રતિબિંબિત થતો હોય છે તો ભાસની પોતાની કૃતિઓમાં એના જીવન વિશે આપણે ધારણા કરી શકીએ એવી કેટલીક વસ્તુઓ પ્રાપ્ત થાય છે જેમ કે ઉત્તર ભારતની ભૂગોળથી ભાસ પોતે બહુ સારી રીતે પરિચિત હશે એમ જણાય છે એમણે જે જુદા જુદા પ્રમાણો જુદા જુદા સ્થળોની વાતો કરી છે એમના નાટકોમાં એમાં આપણને ઉત્તર ભારતની ભૂગોળનું દર્શન થાય છે ભાસ જન્મે અગત્ય ગોત્રના ભાસ એવા ફાંટામાં જન્મ્યા હશે એટલે કે ભાસ એ એમનું કુળ નામ હશે અને વ્યક્તિગત નામ નહીં હોય એવું પણ એમના નાટકોને જોતા જણાઈ આવે છે ભાસ પોતે પોતાની કૃતિઓમાં રાજસિંહ પ્રશાસતું ન રાજસિંહ નામના રાજા એ આપણા સર્વે એ પૂરી પૃથ્વી ઉપર પ્રશાસન કરતા રહે આપણા ઉપર પ્રશાસન કરતા રહે એવું કહેવાયું છે અને એના આધારે તે રાજસિંહ નામના પદવીધારી કોઈ રાજવી અથવા રાજસિંહ નામના રાજવીના આશ્રિત કવિ હશે એવું આપણને સમજાય છે ભાસની મોટાભાગની જે કૃતિઓ છે એ કૃતિઓનો પ્રારંભ એનું જે સૌથી પહેલાં ઈશ્વરને નમસ્કાર કરવાવાળી વાત છે એમાં મોટાભાગના નાટકોનો પ્રારંભ એ વિષ્ણુને નમસ્કાર કરીને થાય છે જેમ કે દત્તમ છે તો એનો પ્રારંભ બળરામની સ્તુતિથી થયો છે કર્ણભાર છે તો એમાં નરસિંહની સ્તુતિથી થયો છે તો એ રીતે એ કૃષ્ણ બળરામ અથવા તો વૈષ્ણવ સંપ્રદાયને અનુસરતા હોય એવું આપણને લાગે છે ભાસનો સંબંધ વિવિધ રાજકૂલો સાથે સતત રહ્યો હશે એવું પણ આપણને જોવા મળે છે કારણ કે એના જે નાટકો છે એમાં રાજવીઓ રાજકુળો સ્વપ્ન વાસવદત્તમમાં ઉદયન નું રાજ્ય એ જ રીતે પ્રતિજ્ઞા યોગંધરાયણમાં બે રાજ્યોનો ઉલ્લેખ કર્ણભાર વગેરે જે છે એ તો રાજ્ય મહાભારત ઉપર જ છે તો રાજવી કુળો ઉપર જ છે પણ રાજવી કુળોની રીતિ નીતિ એ બધાના ઉલ્લેખો આપણને જે રીતે મળે છે એ જોતાં લાગે છે કે ભાસ જુદા જુદા રાજકુળો સાથે સંબંધ ધરાવતા હશે એ ઉપરાંત વિવિધ પ્રકારના શાસ્ત્રો એનું જ્ઞાન એમની કૃતિઓમાં આપણને દર્શાઈ આવે છે જેમ કે વૈદકનું જ્ઞાન છે કે જેમ કે અલંકાર શાસ્ત્રનું જ્ઞાન છે જેમ કે ભાષાનું કેટલુંક વિશેષ જ્ઞાન છે એ આપણને એમની કૃતિઓમાં આ ઉપરાંત જુદા જુદા આયુધો વેદાંત વગેરેનું જ્ઞાન પણ આપણને એમના નાટકોમાં પ્રતિબિંબિત થતું જોવા મળે છે એ ઉપરાંત દૈવનો ઉલ્લેખ એ અનેક વખત કરે છે અનેક જગ્યાએ કરે છે અને ઘણા બધા નાટકોમાં કરે છે તો એ જોતાં એવું લાગે છે કે ભાસ પોતે જ્યોતિષશાસ્ત્રમાં શ્રદ્ધા ધરાવતા હશે અને ભાવિ નસીબ દૈવ આ બધાને પણ એ માનતા અને એને અનુસરતા હશે હવે આગળ આપણે જોઈ ગયા એ જ મુજબ ભાસનો સમય એના વિશે અનેક પ્રકારે ચર્ચા વિચારણા કરવામાં આવી છે કારણ કે ભાસ પોતે પોતાની કૃતિમાં ક્યાંય પોતાના સમય વિશે કોઈ જ ઉલ્લેખ કરતા નથી પણ મિત્રમ નામના કાલિદાસના પ્રથમ નાટકના પ્રારંભે જ એમનો જે ઉલ્લેખ આવ્યો છે એ આપણે જોઈ ગયા તો એ મુજબ ભાસ છે એ કાલિદાસના પૂર્વવર્તી છે એ સાબિત થઈ ગયું છે એ ઉપરાંત બાણ ભટ્ટ પોતે પોતાની કૃતિમાં કાલિદાસને અને ભાસને નમસ્કાર કરે છે વાલ્મીકીને પણ નમસ્કાર કરે છે અર્થાત પોતાના જે પૂર્વસૂરીઓ છે જે વિદ્વાન કવિઓ પોતાની પહેલાં થઈ ગયા એ બધાને નમસ્કાર કરીને બાણ હર્ષચરિત અને કાદંબરીની શરૂઆત કરે છે તો ત્યાં આગળ સૂત્રધાર કૃતારંભહી એવું કહીને એ બાણને અંજલી આપી રહ્યા છે તો પાંચમી સદીમાં થઈ ગયેલા બાણ અને હર્ષવર્ધનની પૂર્વે કાલ ભાસનો સમય છે એ વસ્તુ સિદ્ધ થઈ ચૂકી છે આ ઉપરાંત કટિકમ એ નાટક ભાસના ચારુદત્તના આધારે રચાયું છે એવું ઘણા બધા વિદ્વાનોએ સ્વીકાર્યું છે મૃક્ષ કટિકમના રચયિતા શુદ્રક છે અને શુદ્રકને ઈસવીસનની બીજી સદીની પછી કોઈપણ સંજોગોમાં મૂકી શકાય એમ નથી તો માની લેવાનું છે કે બીજી સદીની પહેલાં જ ચારુદત્ત નામનું નાટક ભાસે રચ્યું છે અને એ નાટક એટલું બધું પ્રસિદ્ધ થયું હતું કે જેને જોઈને મૃચ્છકટિકમ રચવાની ઈચ્છા શુદ્રકને થઈ છે આ ઉપરાંત ટી ગણપતિ શાસ્ત્રી નામના મહાન વિદ્વાન જેના આગળ મહામહોપાધ્યાય એવી પદવી લાગે છે તે સ્વીકારે છે કે ભાસનો સમય ઈસવીસન પૂર્વે ચોથી સદીથી ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીનો હશે ડૉક્ટર ધ્રુવ ભાસને ઈસવીસન પૂર્વે બીજી સદીમાં થઈ ગયેલા સ્વીકારે છે ડૉક્ટર કીથ અશ્વઘોષને ભાસના પૂર્વવર્તી માને છે અને તેમનો સમય ઈસવીસનની બીજી સદી પછી કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકાય તેમ નથી પ્રતિમા નાટકમાં કૌટિલ્ય અર્થશાસ્ત્રના સ્થાને બારહપત્રીય બારહસ્પત્ય અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અર્થાત કૌટિલ્ય અર્થશાસ્ત્ર એ ભાસના સમયમાં એટલું પ્રચલિત થયું ન હતું કૌટિલ્ય અર્થશાસ્ત્રના રચયિતા ચાણક્ય એ ચાણક્ય પોતે પ્રતિજ્ઞા યોગંધરાયણના જે સૈન્ય માટેના બે શ્લોકો છે એ બે શ્લોકમાંથી એક શ્લોકનો કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં સ્વીકાર કરે છે અશ્વઘોષના બૌદ્ધ બુદ્ધચરિતમાં પ્રતિજ્ઞા યોગંધરાયણમાંથી બે શ્લોક લેવામાં આવ્યા છે તો અશ્વઘોષની પૂર્વે ભાસ થઈ ગયા છે અથવા સમકાલીન છે ચાણક્ય છે એ ભાસની પછી આવે છે કાવ્યદર્શ એ દંડીનું અલંકાર શાસ્ત્રનું ઉત્તમ સર્જન છે તેમાં લિમ્પતિવ તમો અંગાની વર્ષતીવ આંજનમ નભ એ શ્લોક એણે ઈવ એટલે કે ઉત્પ્રેક્ષા અલંકારના ઉદાહરણ તરીકે સ્વીકાર્યો છે હવે અહીંયા આપણે જોઈએ કે એ શ્લોક ભાસની બે કૃતિઓમાં પ્રાપ્ત થાય છે એક કૃતિ છે બાલચરિત અને બીજી કૃતિ છે ચારુદત્ત તો દંડીનું કાવ્યાદર્શ ઈસવીસનની છઠ્ઠી સદીમાં ગણવામાં આવે છે તો દંડીની પૂર્વે ભાસ થઈ ગયા હતા એ પણ સિદ્ધ થાય છે આઠમી સદીમાં આવેલા વાકપતી પોતાના ગૌડવહોમાં ભાસ માટે જ્વલણમિત્ત એટલે કે અગ્નિના મિત્ર એવી પદવી એમને આપે છે અને રાજશેખર પોતાના કાવ્યમીમાંસા ગ્રંથમાં નવમી સદીમાં એ ગ્રંથની રચના કરે છે અને એમાં ભાસનો અતિશય આદરપૂર્વક ઉલ્લેખ કરે છે એ કહે છે કે ભાસનાટક ચક્રેપી છેકૈ ક્ષિપ્તે પરીક્ષિતું સ્વપ્નવાસવ દત્ત દાહકો અભુન્ન પાવક છેકઈ એટલે કે વિવેચકોએ ભાસ નાટક ચક્ર જે પ્રાપ્ત થયેલું જે ભાસની રચના છે ભાસની રચનાઓનો સમૂહ છે એને અગ્નિમાં નાખ્યો એટલે કે વિવેચન એના ઉપર કરવાનો પ્રયત્ન કર્યો પણ એમના વિવેચન એમની જે પણ પરીક્ષાઓ હતી એમાંથી સ્વપ્નવાસવ દત્તમ છે એ સુપેરે બહાર નીકળી ગયું જો આ શ્લોક છે એ આપણા માટે બહુ જ અગત્યનો છે તમે યાદ રાખજો હવે ભાસની કૃતિઓ અને એ કૃતિઓની પ્રાપ્તિ કેવી રીતે થઈ એ સૌથી વધુ અગત્યનું છે ઈસવીસન ઓગણીસો નવમાં મહામહોપાધ્યાય ટી ગણપતિ શાસ્ત્રીને તેર રૂપકો પ્રાપ્ત થયા આ રૂપકો શ્રી પદ્મનાભપુરમ એની પાસેથી એક મઠમાંથી મળ્યા કે જે બાંધેલા હતા આ રૂપકોમાં લગભગ આઠસો જેટલા તાડપત્રો હતા અને મલયાલમ લિપિમાં લખાયેલા હતા એ ત્રણસો વર્ષ જૂના હતા અને તેને ટી ગણપતિશાસ્ત્રીએ ભાસ નાટક ચક્ર તરીકે ઓળખાવ્યા ઈસવીસન ઓગણીસો ને બારમાં એમણે એ નાટકોને પબ્લિશ કર્યા અને આ નાટકો ભાસના જ છે એવો સ્વીકાર આપી અને લોકો સુધી પહોંચાડ્યા પરંતુ આ કાર્ય થયું અને વિદ્વાનો સુધી જ્યારે ઓગણીસો ને બારમાં આ નાટકો પહોંચ્યા ત્યારે તેના કર્તૃત્વ વિશે બધા જ વિદ્વાનો એકમત ન થઈ શક્યા કેટલાક વિદ્વાનોએ સ્વીકાર્યું કે આ નાટકો ભાસના છે એ એમના માટેનો અનુકૂળ પક્ષ હતો કેટલાક વિદ્વાનોએ કહ્યું કે આ નાટકો ભાષના હોઈ જ ન શકે તે પ્રતિકૂળ પક્ષ અને જે કેટલાક વિદ્વાનો હતા કે હોય પણ શકે ન પણ હોય જે પણ પણ આ નાટકો ઉત્તમ છે આ સ્વીકાર કરનારો પક્ષ હતો એ હતો તટસ્થ પક્ષ આ અનુકૂળ પ્રતિકૂળ અને તટસ્થ પક્ષે જે ભાસની કૃતિઓ વિશે ચર્ચા વિચારણા કરી અને જે ડિસિઝન લીધો એને ભાસ સમસ્યા નામથી ઓળખવામાં આવે છે ભાસ સમસ્યાનો અનુકૂળ પક્ષ મહામહોપાધ્યાય ટી ગણપતિ શાસ્ત્રી અને ડોક્ટર કીત માને છે કે આ નાટકો ભાસની રચનાઓ છે અને ભાસની શ્રેષ્ઠ રચનાઓ છે માનવા માટેનું કારણ છે સૂત્રધાર કૃતારંભૈ નાટકૈ બહુભૂમિકૈ સપતાકૈ યશો લેભે ભાસો દેવ કુલૈ ઇવ આ બાણે કીધું છે અને એનો અર્થ થાય છે કે જે નાટકો સૂત્રધારથી શરૂઆત પામે છે બહુભૂમિકા એટલે કે અનેક પાત્રોવાળા છે સ સપતા જેમાં અનેક પતાકા સ્થાનકો આવેલા છે અને દેવકૂળમાં જેવી રીતે દોરીથી બંધન કરેલું હોય અનેક થાંભલાઓ હોય ધજા પતાકાઓ હોય એવા આ નાટકો એ સર્વોત્તમ છે અને એનાથી ભાસને યશ પ્રાપ્તિ થઈ છે ભાસનાં નાટકો જો જોવામાં આવે તો એનું સૌથી પહેલું વાક્ય આપણને પ્રાપ્ત થાય છે નાંદિયંતે પ્રવેશાતી સૂત્રધાર નાંદી પછી સૂત્રધાર પ્રવેશે છે તો આ તેરે તેર નાટકો સૂત્રધારથી પ્રારંભ પામતા છે એટલા માટે ટી ગણપતિ શાસ્ત્રી ડૉક્ટર કીથ જેવા જે વિદ્વાનો છે એ માને છે કે આ નાટકો ભાષનું સર્જન છે આ એનો અનુકૂળ પક્ષની સૌથી પહેલી મુખ્ય દલીલ છે બીજું છે પ્રસ્તાવના માટે સ્થાપના શબ્દનો પ્રયોગ નાટ્યશાસ્ત્રનો પ્રસ્તાવના શબ્દ છે એ સ્થાપિત થયેલો શબ્દ છે પણ એના માટે પ્રસ્તાવના શબ્દ વાપરવાના સ્થાને સ્થાપના શબ્દનો પ્રયોગ કરતા આપણને જોવા મળે છે નાટ્યશાસ્ત્રના નિયમોનો ભંગ થાય છે ભાસના દરેકે દરેક નાટકોમાં નાટ્યશાસ્ત્રના જે કેટલાક સ્થિર નિયમો છે આ નિયમોને ફોલો જ કરવાના છે એમ કહેવામાં આવ્યું છે એનો ભંગ આપણને જોવા મળે છે એક તો નાટકના અંકોની સંખ્યા બાબતે એ કોઈ પણ વસ્તુ ફોલો કરતા નથી જેમ કે સ્વપ્નવાસવ દત્તમ છે એ છ અંકનું નાટક છે સામાન્ય રીતે નાટકોની અંકે સંખ્યામાં પાંચ સાત કે દસ રાખવામાં આવી હોય છે તો ભાસ છે એ અહીંયા આગળ છ અંકમાં એ નાટકને પૂરું કરી દે છે એ ઉપરાંત સ્ટેજ ઉપર મંચ ઉપર તમે અગ્નિનો પ્રયોગ ન કરી શકો પણ ભાસના ઘણા બધા નાટકોમાં અગ્નિનો પ્રયોગ થાય છે તો એટલા માટે જેમને જ્વલણ મિત્ત અગ્નિના મિત્ર એવું એક ઉપનામ આપવામાં આવ્યું હતું આપણે આગળ જોઈ ગયા અને એ જ્વલણ મિત્ત કહેવાયા છે તો એ અગ્નિનો ઉપયોગ સ્ટેજ ઉપર નાટ્યશાસ્ત્રમાં મનાઈ હોવા છતાંય કરી રહ્યા છે બીજું છે નાટકનું નાટકમાં નાયકનું મૃત્યુ ન દર્શાવી શકાય પણ કર્ણભારમ છે ઉરુભંગમ છે એ નાટકો આપણે જોઈએ તો ભાસ આ નિયમને પણ એટલી દૃઢતાથી અનુસરી રહ્યા હોય એવું જણાતું નથી એ ઉપરાંત રાજશેખર કાવ્યમીમાંસામાં સ્વપ્નવાસવ દત્તમનો ઉલ્લેખ કરે છે એ કહે છે કે ભાસ નાટક ચક્રેપી છે કંઈ ક્ષિપ્તે પરીક્ષિતમ આપણે આગળ આ શ્લોકને જોઈ ગયા તો સ્વપ્નવાસવ દત્તમ એ જો ભાસનું નાટક છે અને એ નાટક આજે તેર નાટકો મળ્યા ગણપતિ શાસ્ત્રીને એમાં એક સાથે જ હતું અને એ બધાનું સ્વરૂપ એક સમાન છે એટલા માટે જો દત્તમ ભાસનું છે તો બાકીના એની સાથે એના જેવા જે નાટકો મળ્યા એ બધા પણ ભાસના જ છે એમ સ્વીકારાયું છે ઉદયન કથા પર આધારિત નાટકો રામાયણ પર આધારિત રૂપકો અને મહાભારત પર આધારિત રૂપકો પરસ્પર જોડાયેલા હોય એવું જણાય છે ઘણા બધા પ્રસંગો એવા છે કે જે સ્વપ્નવાસવ દત્તમમાં હોય એ જ પ્રતિજ્ઞા યોગંધરાયણમાં હોય સ્વપ્નવાસવ દત્તમના અંતે પણ તૃષિતને પાણી પાવ પ્રતિજ્ઞા યોગંધરાયણમાં પણ તૃષિ તૃષિતને પાણી પાવ એ ઉલ્લેખ આપણને જોવા મળે છે આવા આવા અનેક અનેક ઉલ્લેખો છે અનેક અનેક ઘટનાઓ છે કે જે એના જ સમકક્ષ નાટકોમાં એક સમાન રીતે આપણને પ્રાપ્ત થાય છે રંગ સૂચનો નાટકમાં રંગસૂચનો બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે એમાં તમને કહેવામાં આવ્યું કહેવું પડે છે કે આ આવી રહ્યા છે જાય છે પડદો પડે છે પડદો ઉપડે છે વગેરે 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 રંગસૂચનોથી આપણે પરિચિત છીએ ભાષ છે એ રંગસૂચનો બહુ જ ઓછા આપે છે અને આપે છે તો એ પણ અત્યંત ટૂંકા હોય છે જેમ કે કોઈને જવાનું છે ને જઈને પાછા આવવાનું છે તો આટલું કહેવા માટે એ ખાલી બે શબ્દો આપે છે નિષ્ક્રામ્ય પ્રવિશ્ય એ જઈ અને પાછો આવે છે ભરતવાક્ય ભાસના આ તેર નાટકોમાંથી ઘણા બધા નાટકોમાં જે ભરત વાક્ય છે એ સમાન જોવા મળે છે એ વાક્ય છે ઇમામ અપી મહિમ કૃત્સનામ રાજસિંહઃ પ્રશાસ્તુ નઃ આ સમગ્ર પૃથ્વી ઉપર અને આપણા ઉપર રાજસિંહ એ પ્રશાસન કરો આપણને ખુશ કરો એવા અર્થમાં આ વાક્ય છે જેકોબી વિન્ટરનેટ સ્ટેનકાનો આ વિદ્વાનો આ બધા જ નાટકોને ભાસકૃત માને છે અને એ બધા જ ભેગા થઈને જે દલીલો કરે છે તેને અનુકૂળ પક્ષ અંતર્ગત સમાવવામાં આવે છે ત્યારબાદ આવે છે પ્રતિકૂળ પક્ષ એમનું કહેવું છે કે આ બધા જ નાટકો ભાસના છે જ નહીં ડૉક્ટર એસ ધ્રુવ ડૉક્ટર એ કે પિશરોટી અને પ્રોફેસર શ્રી પુસાલકર જેવા વિદ્વાનો પ્રતિકૂળ પક્ષને સૌથી વધુ આગળ રહે છે એ જ પ્રધાન દલીલો તર્કો વડે આ નાટકો ભાસના નથી એમ પુરવાર કરવાની કોશિશ કરે છે આ વિદ્વાનોનું કહેવું છે કે કોઈ એક વ્યક્તિના સંશોધનના પરિણામે આ બધા જ નાટકોને ભાષના નાટકો છે એમ કહેવું એ બહુ વધારે પડતું છે આની ઉપર હજી એ બધું સંશોધન થવું જોઈએ ઘણા બધા લોકો દ્વારા સંશોધન થવું જોઈએ અને ઘણી બધી રીતે સંશોધન થયા પછી જ સિદ્ધ થઈ શકે કે આ નાટકો ભાષના છે કે નહીં આપણે આગળ જોઈ ગયા તેમ મહામહોપાધ્યાય ટી ગણપતિ શાસ્ત્રીને આ નાટકો મળે છે ઓગણીસો આઠમાં મળ્યા પછી ઓગણીસો બારમાં એ પબ્લિશ કરે છે અને જ્યારે એ પબ્લિશ કરે છે ત્યારે પોતે જ આને ભાસ નાટક ચક્ર એટલે કે ભાસના નાટકોનો સમૂહ એ રીતે આપણા સુધી લાવી મૂકે છે તો આ વિદ્વાનો જે પ્રતિકૂળ પક્ષના વિદ્વાનો છે તેમનું કહેવું એમ છે કે કોઈ એક વ્યક્તિ આ આવું સિદ્ધ કરી આપે એ જરા સ્વીકાર્ય બનતું નથી એના માટે હજુ વધુ સંશોધનને અવકાશ છે આપણે જોઈ ગયા એમ આ કૃતિઓમાં ક્યાંય કરતાનો નામોલ્લેખ તો છે જ નહીં અને જો તમે એમ કહેતા હોય કે સૂત્રધાર કૃતારંભ એ શ્લોકને અનુસરીને આ નાટકો ભાષના છે તો દક્ષિણના મોટાભાગના નાટકો એ સમયના સંસ્કૃત નાટકો એ બધા જ સૂત્રધાર દ્વારા જ આરંભ પામે છે સામાન્યતયા નાંદીથી નાટકનો પ્રારંભ થતો હોય છે પણ આ નાટકો સૂત્રધારથી જ પ્રારંભ કરાવે છે નાંદીને એ નેપથ્યમાં કરાવી લે છે અને એનો ઉલ્લેખ પણ પૂરી નાંદી સાથે કરતા નથી માત્ર નાંદિયંતે પ્રવેશાતી સૂત્રધાર નાંદી પછી સૂત્રધાર પ્રવેશ્યા એમ કહી અને એ નાટકને સીધા જ સ્ટેજ કરી દે છે તો આ વિશેષતા લાક્ષણિકતા દક્ષિણના ઘણા બધા નાટકોમાં અથવા તો મોટાભાગના નાટકોમાં આપણને જોવા મળે છે નાટ્યશાસ્ત્રના નિયમોનું ઉલ્લંઘન આ મુદ્દો પણ આપણા માટે હતો કે જેમ કે જ્વલણમિત્ત જેમ કે મૃત્યુ સ્ટેજ ઉપર દર્શાવવું જેમ કે અંકોને ન માનવા તો આ વિદ્વાનો પ્રતિકૂળ પક્ષના વિદ્વાનો આપણને કહી રહ્યા છે કે એવું જરૂરી નથી કે એ વિરોધ થયો અથવા તો એનું સ્વીકાર ન કર્યો એટલા માટે આ બધા નાટકો ભાસના થઈ જશે પરવર્તી એટલે કે પાછળથી આવેલા ઘણા બધા વિદ્વાનો આ બધા નિયમોનું અતિક્રમણ ઉલ્લંઘન કરતા જોવા મળે છે અને એ સામાન્ય બાબત છે માત્ર એટલાથી આ નાટકોને ભાસનું કર્તૃત્વ આપી અને એવી રીતે એને પબ્લિશ કરવા એને પ્રસિદ્ધ કરવા જરૂરી નથી પતાકા સ્થાનક ભાષા પ્રયોગ રંગ સૂચનાઓ આ કોઈ ભાસના નાટકોનું કર્તૃત્વ પુરવાર કરવા માટેના નક્કર પુરાવાઓ નથી આ ઉપરાંત એમની જે સૌથી વધુ આપણને અસર કરે એવી જે દલીલ છે એ દલીલ એવી છે કે ભાસના નામે એમના પછી પછી આવેલા ગ્રંથોમાં જે શ્લોકોનો ઉલ્લેખ છે એ શ્લોકો આપણને ભાસના આ પ્રાપ્ત થયેલા નાટકોમાં નથી મળતો જેમ કે લિંપતિવ તમોંગાની તમો અંગાની એ શ્લોક મેં તમને કહ્યું કે કાવ્યાદર્શમાં દંડી એને ઉદ્ધૃત કરે છે અને એ ભાષના નાટકોમાં બે નાટકોમાં પ્રાપ્ત થાય છે પણ આવી રીતે ઘણા બધા શ્લોકોનો જ્યાં ભાષના કર્તૃત્વનો ઉલ્લેખ થયો છે એ શ્લોકો આપણને આ કૃતિઓમાં ક્યાંય પ્રાપ્ત થતો નથી અને પિશ્રોટી વગેરે વિદ્વાનોની જે મુખ્ય દલીલ છે એ છે કે આ જે સ્ક્રિપ્ટ છે આ નાટકોની સ્ક્રિપ્ટ જે છે એ મંચન માટે ચાક્યાર અથવા શાક્યાર નામની જે નટમંડળી છે એમના દ્વારા તૈયાર કરવામાં આવેલી છે આનું કર્તૃત્વ ભાસનું નથી આ તો રંગમંચન માટેની સ્ક્રિપ્ટ છે અનુકૂળ પક્ષ એવું સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે કે આ ભાસના જ નાટકો છે પ્રતિકૂળ પક્ષ એવું સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે કે આ નાટકો ભાસના છે જ નહીં એ બંનેની વચ્ચે એક છે એ છે તટસ્થ પક્ષ તો તટસ્થ પક્ષનું એવું કહેવું એવું છે કે આ નાટકો ભાસના છે સરસ વસ્તુ છે તમે કહો છો કે ભાસના નથી કશો વાંધો નહીં પણ આ નાટકો જે અદ્ભુત નાટકો છે તો એ અદ્ભુત નાટકોનો આનંદ લેવો એનો સ્વીકાર કરવો અને એનો રસાસ્વાદ કરવો કરાવવો અને માણવો આ જ અમારું ધ્યેય છે અને આ નાટકો અમને ગમે છે તો આ ત્રણે ત્રણ પક્ષો આ નાટકો ભાસના છે કે નહીં એના માટે જે દલીલ કરે છે મિત્રો આ બહુ જ અગત્યની વસ્તુ છે કારણ કે કોઈપણ કરતાની કૃતિઓ વિશે આટલી વિશદ ચર્ચા અને આટલા બધા મતમતાંતરો ભાગ્યે જ પ્રાપ્ત થયા છે ભાસ માટે આ મતમતાંતરો બહુ આગવું મહત્ત્વ ધરાવે છે એક પક્ષની વાતો જો માનીએ તો કર્તૃત્વ આ નાટકોનું સમૂળું નાશ પામે એમ છે એ સંજોગોમાં પરીક્ષાના સંદર્ભે પણ તમારે આ પ્રશ્નને મહત્વ આપી અને ધ્યાનપૂર્વક જોવો જોઈએ આ ઉપરાંત આ ત્રિવિધ મતોના અધ્યયનના આધારે આપણે ભાસકર્તૃત્વનો સ્વીકાર કરવો જોઈએ કારણ કે આ નાટકો એક સમાન સ્થાનેથી મળ્યા છે નાટકોનું આંતરિક સામ્ય પણ ઘણું બધું છે અને તેની વસ્તુ સંકલન ભાષાશૈલી નાટ્યશૈલી એ આપણને સમાન જોવા મળે છે તો આ ભાષ કર્તૃત્વ એ આપણા માટે સ્વીકૃત હોવું જોઈએ પરીક્ષાના સંદર્ભમાં ફરીથી કહું છું કે આ મુદ્દો બહુ જ ધ્યાનમાં રાખવો જોઈએ અને સમજવા માટે પણ આ વસ્તુ બહુ જ મહત્ત્વની છે ભાસ નાટક ચક્ર ભાસ નાટક ચક્રની વાત આપણે ક્યારના કરી રહ્યા છીએ તો ભાસ નાટક ચક્રમાં કયા કયા અને કયા વિષયના નાટકો આવેલા છે એ આપણે જોઈ લઈએ અહીં રામાયણ આધારિત બે નાટકો પ્રાપ્ત થાય છે અભિષેક નાટક અને પ્રતિમા નાટક મહાભારત આધારિત છ રૂપકો આપણને પ્રાપ્ત થાય છે પંચરાત્ર મધ્યમ વાક્ય દૂત દૂતઘટોત્કચ કર્ણભાર અને ઉરોભંગ ઉદયન કથા ઉપર આપણને બે નાટકો પ્રાપ્ત થાય છે એક પ્રતિજ્ઞા યૌગંધરાયણમ અને સ્વપ્નવાસવ દત્તમ લોકકથા ઉપર આધારિત બે રૂપકો પ્રાપ્ત થાય છે દરિદ્ર ચારુદત્ત અને અવિમારક અને હરિવંશ ઉપર આધારિત બાલચરિત એમ કુલ તેર નાટકોનો સમાવેશ ભાસ નાટક ચક્રમાં થાય છે હવે પછી આપણે ફરીથી ભાસ નાટક ચક્રને લઈને મળીશું આભાર ધન્યવાદ